આજે આપણે વાત કરીશું કે ચૂંટણી પંચ દ્વારા જે તારીખો જાહેર કરવામાં આવી છે, લોકસભાની ચૂંટણીની તારીખો આજે ડિક્લેર કરી દેવામાં આવી છે, જેની અંદર 7 તબક્કાની અંદર મતદાન યોજવામાં આવશે. તમામ તબક્કાઓની અંદર જુદી જુદી પ્રકારે મતદાન થશે, ત્યારે ગુજરાતનો સમાવેશ 3 તબક્કામાં થાય છે. 7મેના રોજ ગુજરાતની અંદર ચૂંટણી કરાશે, 4 જૂને તેનું પરિણામ આવશે. પરંતુ આ ચૂંટણીની જાહેરાતો થયા પછી રાજકીય પક્ષોનો માહોલ શું છે અને કેવી રહેશે તેમની રણનીતિ, તેના ઉપર કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચા કરશું, ચર્ચામાં આપણી સાથે જયેશભાઈ વ્યાસ ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ચૂક્યા છે, પરાગ પંચાલ જોડાયા છે કોંગ્રેસમાંથી, પ્રફુલ્લ સર ત્રિવેદી જોડાયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને મિલન ખીરા જોડાયા છે રાજકીય વિશ્લેષક છે. પ્રફુલ્લભાઈ, તમે એ જણાવો કે આજે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, 7મેના રોજ ગુજરાતની અંદર ચૂંટણી યોજાશે, 4 જૂને પરિણામ જાહેર થશે, શું કહેશો? લખમાં આજે આપણે 1 કલાકનો ડિબેટ શો છે, જેમાં પહેલો 1.5 કલાક એવું છે કે જેમાં આપણે માત્ર રાજ્યની ચૂંટણી ઉપર જ એનાલિસિસ કરીશું, ભાર મૂકીશું, અને પાછળનો જે 1.5 કલાક છે એ આપણે દેશની અંદર જે માહોલ છે અને રાજકીય પક્ષોને જે પરિસ્થિતિ છે, જે વચનો આપનાર છે એની સમીક્ષા કરીશું, એનાલિસિસ કરીશું. હવે આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014 અને 2019 એ બંને ઇલેક્શનમાં ભાજપે 26માંથી 26 બેઠકો મેળવી હતી. માત્ર 2009માં એવું હતું કે ભાજપને 15 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસ છે ને 1, 2 કે 3, 4, 5 બેઠકો જાળવી શક્યું નથી, 11માંથી સીધું 0 ઉપર આવી ગયું, જેને કારણે ભાજપનો આત્મવિશ્વાસ છે અનેક ગણો વધી ગયો. અને એમને 26માંથી 26 બેઠકો મળવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી છે એ ગુજરાતના છે, ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે એ ગુજરાતના છે, અને આ બાબતે ગુજરાતના પ્રત્યેક નાગરિકના મનમાં એક ગૌરવની લાગણી છે, જેને કારણે 26માંથી 26 બેઠકો ભાજપને જીતવી એ અત્યંત સરળ બાબત છે. પરંતુ જે સીઆર પાટીલે જે પ્રદેશ પ્રમુખ છે ભાજપના, એમણે ટાર્ગેટ આપ્યો છે કે થોડી ઘણી નહીં, તમામ બેઠકોથી 5 લાખની લીડથી જીતાવી જોઈએ, જેને કારણે ભાજપ છે આજે મહેનત પણ ખૂબ કરે છે અને દરેક જે બેઠક છે એનું ઝીણામાં ઝીણું એનાલિસિસ કરે છે, માઇક્રો મેનેજમેન્ટ કરે છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી 1 જ મિનિટમાં 26 બેઠક જાહેર કરી શકે ને 26 જીતી પણ જાય, છતાંય હજુ 4 બેઠક બાકી રાખી છે, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને મહેસાણા. આ 4 બેઠકો ઉપર હજી ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી રાખ્યા છે. જ્યારે કોંગ્રેસ છે એને 26માંથી 24 બેઠક લડવાની છે, 2 બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડવાના છે, અને એ જે 24 બેઠકો છે એમાંથી હજુ સુધી 10 નામો જ જાહેર થઈ શક્યા છે, એમાં હજુ 14 નામોની જાહેરાત બાકી છે. અને આજે તો ચૂંટણી પણ જાહેર થઈ ગઈ, 7મેના રોજ ગુજરાત 3જા તબક્કામાં મતદાન કરશે, કારણ કે 19મી એપ્રિલથી શરૂ થાય છે 3જો તબક્કો હશે ચૂંટણીનો, અને 7મી મે ગુજરાત રાજ્યના તમામ મતદાન મથકો ઉપર એક સાથે ચૂંટણી થશે, જેનું પરિણામ 4 જૂને આવશે અને 6 જૂને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે, અને જે દિવસે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ જ દિવસે આચારસંહિતાનો અંત આવશે. હવે થોડું જો ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ ને કેડરબદ્ધ પાર્ટી છે, છતાં થોડી ગરબડ તો છે જ. તમે જુઓ કે વડોદરામાં જ્યોતિબેન પંડ્યા છે એ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા બમક્યા અને જ્યોતિમાંથી જ્વાલા બની ગયા અને આક્ષેપો પણ કર્યા. પરંતુ તમે ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત જુઓ કે એણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એવી ખબર પડી કે એમાં એ રાજીનામું આપશે અને જાહેરાત કરશે, પરંતુ એ પહેલાં તો ભાજપે એમને સસ્પેન્ડ પણ કરી દીધા. થોડું ઘણી ગરબડ મહેસાણા બેઠક માટે છે, અને તમે કડીની વાત કરો તો નીતિન કાકા અને કરશન કાકાની સામસામે થોડી નિવેદનબાજી થઈ ગઈ. જોકે નીતિનભાઈ બહુ પીઢ નેતા છે, ઠરેલા છે, એ કંઈ બોલ્યા જ નથી, પરંતુ કરશન કાકા એ
ને થોડું જે છે એ ગરબડવાળું બોલી ગયા છે, પરંતુ હવે આટલો મોટો પક્ષ હોય તો આવી ગરબડો તો રહેવાની જ. પરંતુ ભાજપ 26માંથી 26 બેઠક જીતવા માટે અને મોટી લીડ સાથે જીતવા માટે ખૂબ જ કટિબદ્ધ છે. એટલા માટે હું કહી શકું છું કે તમે જુઓ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આટલી વ્યસ્તતા વચ્ચે પણ છેલ્લા મહિના દરમિયાન 3 વખત આવી ગયા અને હજુ 1 વખત આવવાના છે. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સતત ગુજરાતમાં આવતા રહ્યા છે અને રોકાતા રહ્યા છે. એટલે એ લોકોની એક વિશેષતા એ છે કે જીતી શકાય એવી બેઠક ઉપર પણ ક્યાંય કાચું કાપવા માગતા નથી, કોઈ જગ્યાએ કાચું કપાવવું ના જોઈએ, અને એટલી આક્રમકતા સાથે મહેનત કરતા હોય છે. આજે કોંગ્રેસ જે વિરોધ પક્ષમાં છે, ખરેખર આક્રમકતા એનામાં દેખાવી જોઈએ. અત્યારે તમે જુઓ કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટેની અને ચૂંટણી જીતવા માટેની આક્રમકતા ક્યાંય રોડ ઉપર દેખાતી નથી. આપણે પૂછીએ તો એ લોકો કહે છે કે અમારી અંદરખાને બધી તૈયારી છે ને અમે આ વખતે તો અરે એક પ્રવક્તા તો વચ્ચે આવ્યો તો 10 બેઠક જીતીશું એવો દાવો કરતા હતા. દાવો કરવામાં એમને સહેજ પણ સંકોચ નહોતો, છાતી ઠોકીને દાવો કરતા હતા, પરંતુ ખરેખર રોડ ઉપર પ્રજાને, નાગરિકોને, સામાન્ય લોકોને દેખાવું જોઈએ એ કશું જ દેખાતું નથી. જ્યારે ભાજપ છે એના માઇક્રો મેનેજમેન્ટમાં લાગી ગયું છે ને, ચૂંટણી જાહેર થયા પહેલાં લગભગ છેલ્લા 2 મહિનાથી તો એનો પ્રચાર ચાલુ થઈ ગયો છે. અનેક જગ્યાએ કાર્યાલયો પણ ખુલવા માંડ્યા છે, એનું મધ્યસ્થ કાર્યાલય પણ ખુલવા માંડ્યું છે, એનું જે મીડિયા સેલનું કાર્યાલય છે એ પણ ચાલુ થઈ ગયું છે. એટલે એની જે આગોતરી જે તૈયારીઓ છે ને, એને મોટો લાભ ભાજપને મળે છે. જ્યારે કોંગ્રેસમાં અત્યારે હમણાં જ એમના બધા નેતાઓ ભાજપમાં ગયા એટલે થોડું હતાશાનું વાતાવરણ છે, અને મનોવૈજ્ઞાનિક રીતે આ અત્યારે જે કોંગ્રેસવાળાએ લીધા એ મનોવૈજ્ઞાનિક રીતે કોંગ્રેસે ડેમેજ કરવા માંડે અને મનોવૈજ્ઞાનિક રીતે એમાં હતાશા ફેલાય પણ ખરી. જી ચોક્કસ, બિલકુલથી. પરાગભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો કે રાજ્યમાં કોંગ્રેસે ઉમેદવારોને જાહેર તો કરી દીધા છે, મેદાને ઉતાર્યા પણ છે, પરંતુ જે ભાજપ જેટલા મેદાનોએ ઉતારી દીધા છે મહારથીઓને, એટલા નથી ઉતાર્યા તમે લોકોએ. ચૂંટણીની તારીખો આવી ગઈ છે, ક્યાં છે કોંગ્રેસના ઉમેદવારો? લખવા આજે બપોરે ઇલેક્શન કમિશને ચૂંટણીની જાહેરાત કરી દીધી છે, અને ચૂંટણીની જાહેરાત સાથે ચૂંટણીની પહેલાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 370 અબ કી બાર 370 અને આજ બપોરથી જ બધી ચેનલ ઉપર એક જ વાત થાય છે કે ભાઈ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે. એની વચ્ચે પહેલાં તમારા પ્રશ્નનો જવાબ આપું કે 26માંથી 2 બેઠકો ઇન્ડિયા ગઠબંધનના કરાર મુજબ 2 બેઠકો ભરૂચ અને ભાવનગરની આમ આદમી પાર્ટી લડી રહી છે. જે આમ આદમી પાર્ટીએ ગત છેલ્લી વિધાનસભાની અંદર 12% વોટ શેર મેળવેલો અને મોટાભાગનો વોટ શેર કોંગ્રેસનો કપાયો હતો, એટલે 45 જેટલી વિધાનસભામાંથી જો આમ આદમી પાર્ટીનો વોટ શેર આપણે કાઢી નાખીએ તો કોંગ્રેસ પાર્ટીનો સીધી જીત થાય એમ હતી. એટલે આ વખતે 26માંથી 26 બેઠકોનું જે ઓવર કોન્ફિડન્સ છે એ વાજપેયી સાહેબના જમાનામાં ફીલ ગુડ ફેક્ટર જેવું મને થોડુંક લાગી રહ્યું છે. 2 વખત ચમત્કાર થયો, 2014ની અંદર અબ કી બાર મોદી સરકાર હતી, ભ્રષ્ટાચારના જે આક્ષેપો હતા 2G કોલ અને 2 સ્પેક્ટ્રમના જે પાછળથી સુપ્રીમ કોર્ટમાંથી કોઈ સાબિત નહોતા થયા, એક ભ્રામક પ્રચાર હતો. એ જ પ્રચારનું 20 ચક્ર 2014થી આજ સુધી ચાલી રહ્યું છે. 1 અબજ રૂપિયા જે ઇલેક્ટોરલ બોન્ડથી ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી અને કામ કંપનીઓને જે ટેન્ડરો આપ્યા છે એ દ્વારા મેળવ્યા છે, એનાથી પ્રચાર ચાલી રહ્યો છે. છતાં પણ લોકશાહીને ટકાવી રાખવા માટે, લોકશાહીને કાજે કોંગ્રેસ પાર્ટી પોતાની દરેક શક્તિ, જે પણ શક્તિ પોતાની જોડે છે, કાર્યકર્તા છે, એ સાથે આ મેદાનમાં ઉતરવા તૈયાર થઈ ગઈ છે. ધ વોર ઇઝ ઓન. અને 10 જેટલા ઉમેદવારો અમે જાહેર કર્યા છે. એ પણ હકીકત છે કે પાર્ટી જોડે જો આર્થિક ક્ષમતાની વાત કરીએ તો અમે ધારો કે 100 રૂપિયા વાપરીએ તો ભારતીય જનતા પાર્ટી 1000 રૂપિયા વાપરી શકે છે. એટલી એટલા માટે એમના બધા જ કાર્યાલયો પણ ખુલી ગયા છે. છતાં પણ કોંગ્રેસ પાર્ટી એ
પોતાના ઉમેદવારો જે છે એ પૂરી ક્ષમતાથી લડવા માટે કટિબદ્ધ છે. જ્યાં નથી થયા એ કાલ કે પરમ દિવસ સુધીમાં એ સીટો પણ જાહેર થઈ જશે. અને ભારતીય કોંગ્રેસ પાર્ટીના જો ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં જોઈએ તો કેટલીક જગ્યાએ નવા ઉમેદવારો આપ્યા છે, યંગ આપ્યા છે, અને અમારા કેટલાક દિગ્ગજ નેતાઓ જે છે એમણે ચૂંટણી લડવાની ના પાડી છે. એવો એક છેલ્લા બપોરથી દરેક મીડિયાની અંદર આ પ્રશ્ન થઈ રહ્યો છે. પરંતુ એવું પણ બને અને એવું છે પણ ખરું કે જ્યારે રાહુલજીની અહીંયા યાત્રા હતી ને ગુજરાતના મોવંડી મંડળે જોડે જે પ્રકારની ચર્ચા થઈ એ પ્રકારે એવું પણ નક્કી થયું હોય ને કે ભાઈ આ વખતે જે દિગ્ગજ નેતાઓ અમુક સીટ ઉપર 2-3 વખતથી લડ્યા, ના લડ્યા, હાર્યા, જીત્યા, એની જગ્યાએ ક્યાંક નવા ચહેરા ઊભા રાખીએ આપણે તો વધારે સારું છે. કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી 3-3 ટર્મ ચૂંટાયેલા પોતાના સાંસદ હોય એને બેસાડીને એકદમ નવો ચહેરો ઊભો રાખે ત્યારે મીડિયામાં એક્સેપ્ટેબલ હોય છે, તો કોંગ્રેસ માટે કેમ નહીં? તો બધા માટે વિચાર એક સરખો હોવો જોઈએ. ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. કોંગ્રેસ પાર્ટી જોડે જે મુદ્દા છે એ ખૂબ જ સીધાના સરળ છે. સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, એનાથી વધારે મુદ્દો મોટો જે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો છે, જે ભ્રષ્ટાચાર માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી પોતાને દૂધે દોયેલી સાબિત કરે છે. ત્યાર પછી યુવાનોનો મુદ્દો છે, બેરોજગારોનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, અગ્નિવીરનો મુદ્દો છે. સૌથી મોટો મુદ્દો આ વખતે એક નવો મુદ્દો જે આવ્યો છે કે દેશની સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ચેડા કરી રહી છે. દેશની સરહદ ઉપર લડનારો સૈનિક 2 પ્રકારના હશે. એક સૈનિક હશે કે જેને શહીદ થશે તો એને પેન્શન બી મળશે અને શહીદનું સન્માન બી મળશે, ને એક સૈનિક એવો હશે કે જે જો શહીદ થઈ ગયું હોય તો એને શહીદ નહીં ગણવામાં આવે ને પેન્શન બી નહીં આપવામાં આવે, કશું બી નહીં આપવામાં આવે. આમ તો આપણે લડનારો જે સૈનિક છે હતાશ થઈ જશે ને ભવિષ્યમાં કોઈ લશ્કરમાં જવા તૈયાર નહીં થાય. આ અનેક મુદ્દાઓ છે. 2019ની અંદર આ જ રાષ્ટ્રીયતાના મુદ્દે 2 બોમ્બ ફેંક્યા કાશ્મીર ઉપર જ્યારે, અરે પુલવામા ઉપર, ત્યારે આ જ મુદ્દે એ સરકાર આવેલી અને રાષ્ટ્રીયતાનું મોજું એવું ફરી વળેલું કે કોંગ્રેસ પાર્ટી એક પણ સીટ જીતી ના શકેલી. 2014ની મેં તમને વાત કરી, આ વખતે એમની જોડે કશું છે નહીં. મોદી સાહેબની તમે ગેરંટી જુઓ તો એ મોદી કી ગેરંટી હૈ યુવાનો કે લીએ, બેરોજગારો કે લીએ, ગરીબો કે લીએ, અમને ઉજ્જવલા યોજના મેં ઇતને કનેક્શન દીએ તો એમાં સિલિન્ડર્સ ક્યાં છે? સિલિન્ડર શું તમારી જોડે કોઈ એવો આંકડો છે કે જેમાં કનેક્શનો 12 કરોડ આપ્યા તો 12 કરોડ સિલિન્ડરો જતા હોય? નથી. તમારી જોડે એવો કોઈ આંકડો છે હર નળ સે જલમાં કે 8 કનેક્શન આપ્યા ખરેખર કેટલા કનેક્શન પહોંચ્યા? એવું નથી. તો આ બધા જે યોજનાઓ, જે અનેક યોજનાઓ છે એમાં નીચે પાયામાં જે આંકડા હોવા જોઈએ, હકીકત છે, એનો અભાવ હોય છે આંકડામાં. પોતાની સ્વાયત્ત સંસ્થાઓ NSSO જે એમ કહેતી હોય કે 8% બેકારી છે, 2 યરની અંદર તમે ફેરફાર કરી અને પોતાની જાતે જ જાહેર કરો કે 8.7% જેટલો GDP છે. હકીકત એ છે કે આપણે 80 કરોડ લોકોને જો 2 ટંકનું અનાજ આપતા હોઈએ અને ગરીબો એમ કહેતા હોય કે સવારે અમે જો રોટલી બનાવીએ તો સાંજે એ પડી રહેલી રોટલી તો કૂતરું પણ નથી ખાતું, એ પ્રકારનું અનાજ છે. સારું અનાજ જે છે એ વેચાઈ જાય છે બજારની અંદર અને આ પ્રકારનું અનાજ આપવામાં આવે છે. તો પાયાના પ્રશ્નો લઈને આ વખતે કોંગ્રેસ પાર્ટી, તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ પાયાના પ્રશ્નો લઈ અને મેદાને ઉતરવાની છે. બિલકુલ જયેશભાઈ, તમે એ જણાવો કે ગુજરાતની અંદર 26 થી 26 બેઠકો 5 લાખની લીડ સાથે તમે જીતવાના દાવા કરી રહ્યા છો, તો તમારી રણનીતિ શું હશે? સૌપ્રથમ આજનો ચૂંટણીના એટલે આપણા માટે લોકશાહીનું જે સર્વોત્તમ પર્વ કહેવાય એ ચૂંટણીનું પર્વ છે. અને મંતવ્યના માધ્યમથી ગુજરાતના સર્વ દર્શક મિત્રો, નાગરિકો અને મતદારોને આજના શુભ દિવસની ખૂબ ખૂબ આજે ડિક્લેર થઈ છે એટલે શુભકામનાઓ પાઠવું છું. હવે આપણે લોકશાહી માટે, અને આ પાર્લામેન્ટની ચૂંટણી છે એટલા માટે રાષ્ટ્રીય કક્ષાએ લડાતી જે દરેક મુદ્દાઓ છે, બાબતો છે, એના લઈને આપણે વચ્ચે આવીશું. જનતા જનાર્દન આટલા વર્ષોથી, એક દાયકાથી એક પ્રતીક્ષા કરતી હતી કે જેના મનમાં રાષ્ટ્રનું માટે ચિંતા હોય, ચિંતન હોય, અને એ અપેક્ષામાં પરિપૂર્ણ થઈને ખરા ઉતરીને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પક્ષની સરકારે કરેલા કામો,
જે એમણે સ્વપ્ન સેવ્યા હતા એ કામો જે કરીને બતાવ્યા છે, મોદીની ગેરંટી અમે કહીએ છીએ. અને આવનારા ભવિષ્યની અંદર રાષ્ટ્રની સાથે જોડાયેલા દરેક મુદ્દાઓને સંબોધિત કરીને અમે જે કરવાના છીએ એ જન જન સુધી જઈએ છીએ. બીજું કે ભારતીય જનતા પક્ષની અંદર અમારા રાષ્ટ્રીય નેતૃત્વ કે રાજ્યના નેતૃત્વ હોય કે કોઈ કાઉન્સિલર હોય કે કોઈ સંગઠનના કાર્યકર્તા હોય, પદાધિકારી હોય, આ દરેકને એક એક બૂથની જવાબદારી સોંપવામાં આવે છે. એ મંત્રી હોય પણ પોતાનું એક બૂથ હોય અને બૂથની અંદર જે 900,000 કે 1100 મત હોય એની ચિંતા એ વ્યક્તિએ કરવાની છે, એ કાર્યકર્તાએ કરવાની છે. એક બૂથની અંદર ભારતીય જનતા પક્ષની સાથે 10 કે 15 યુથ હોય છે, જ્યારે કોંગ્રેસમાં એક બૂથની અંદર 10 જૂથ હોય છે. અને આ બૂથની અંદર જ્યારે અમે કામ કરીએ છીએ, પેજ સમિતિ બનાવીએ છીએ અને તેની સાથે જોડાયેલા એક એક નાના નાના વ્યક્તિઓ સુધી આ બૂથ સમિતિ ન કેવળ ચૂંટણીના સમયે અમે કામ કરીએ છીએ, પેજ સમિતિમાં બનાવેલા એક એક જે કાર્યકર્તા હોય છે ને, એ માન્ય નરેન્દ્રભાઈ કે માન્ય મુખ્યમંત્રીએ જે યોજનાઓ બનાવી હોય, જે સરકારે જે કાર્યો કર્યા હોય કે જે મુદ્દાઓ હોય કે જે યોજનાઓ એ લોકો સુધી કાર્યાન્વિત થાય, લોકો એના માટે લાભાન્વિત થાય, ત્યારે સરકાર અને સંગઠનના કાર્યકર્તાઓ એટલે કે સરકારના અધિકારીઓ પદાધિકારીઓ અને સંગઠનના સર્વ અમારા કાર્યકર્તા મિત્રો, અમારા જેવા દરેક કાર્યકર્તા મિત્ર એ જન જન સુધી જઈને એ વાતને એ લોકો સુધી પહોંચાડે છે, લાભને એના ત્યાં સુધી પહોંચાડે છે. એટલે કે એમ કહી શકાય કે ત્યાંથી નીકળેલો એક રૂપિયો પૂરેપૂરા 100 પૈસા બનીને ત્યાં સુધી પહોંચતો હોય છે. 1 રૂપિયામાંથી 80 પૈસા ઘસાઈ નથી જતા. અમે જે જનધન ખાતા ખોલ્યા અને એના કારણે કરોડો લોકો સુધી એ જનધન ખાતાની જ્યારે બેંકની વાત ચાલતી હતી ત્યારે કોંગ્રેસને એના ઉપર હસવું આવતું હતું. એવા અનેક કટાક્ષ કર્યા છે અને રાષ્ટ્રની અનેક એવા મુદ્દાની અંદર એ હંમેશા રોડા નાખીને ઉભા રહ્યા છે. પરંતુ આજે એ જનધન ખાતા દ્વારા કરોડો ખાતાની અંદર એ સીધા જ પૈસા એ લાભાન્વિત લોકોને સીધા પહોંચતા થયા છે. 11 કરોડથી વધુ શૌચાલયો જ્યારે બને ત્યારે માં બેન કે દીકરીની ક્યાંક ક્ષોભ કે સંકોચ વગર એ શૌચાલયો બનવાથી તેમની એક એક ઘણી બધી બાબતોમાંથી એમને મુક્તિ મળી છે. એક આરોગ્ય તરફ ગતિ કરવા માટે હું એ કહેવા માગું છું કે 2014ની અંદર જે મહાત્મા ગાંધીજીએ કીધું હતું સ્વચ્છતા માટે ખૂબ આગ્રહી હતા, એ આજે 2014માં ફરીથી જ્યારે કરવું પડે ત્યારે વિચાર કરો કે 2014 સુધી સ્વચ્છતાની સ્થિતિ શું હશે. અને પાયાના મુદ્દાઓને આપણે એને સંબોધિત કર્યા છે અને એના ઉપર કામ કર્યું છે. વાત કરીએ ગુજરાતની ચૂંટણીની છે એટલે હમણાં હું ગુજરાતની વાત કરીશ. સરદાર પટેલ સાહેબ કે જેને હંમેશા એના અન્યાયબોધથી ગુજરાત આખું પીડાતું રહ્યું છે અને એ સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એ કાર્ય કરીને ન કેવળ સરદાર સાહેબને એમને સ્ટેચ્યુ બનાવવાનું મહત્વ એ હોય છે કે તેની સાથે મહાત્મ્ય જ્યારે જોડાય અને જનતા જનાર્દન જોડાય, એની સાથે રજવાડાઓનો ઇતિહાસ પણ જોડાય. અને એટલા માટે અમે કહીએ છીએ કે વિકાસ પણ અને વિરાસત પણ. આજે 12મી માર્ચ છે, મહાત્મા ગાંધીજી તેમના આશ્રમને આપણે જોઈએ છીએ કે કેટલા સુંદર રીતે એ જે આંતરરાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધીજીનું સન્માન થવું જોઈએ એ દ્રષ્ટિએ માન્ય નરેન્દ્રભાઈ 12મી માર્ચે આવ્યા. આના 2 વર્ષ પહેલાં પણ આવ્યા હતા, ત્યારે ચૂંટણી નથી, માઇન્ડ વેલ. અને એ વખતે પણ આપણે છગનલાલ જાદવના ચિત્રોથી લઈ અને અનેક મુદ્દાઓ ઉપર માન્ય નરેન્દ્રભાઈ આવ્યા હતા અને આપણે એ વિષય પર આપણે આગળ મૂક્યા. ગુજરાતની અંદર આપણે ચર્ચા કરીએ તો પ્રવાસન ક્ષેત્ર હોય, રોજગારીનું ક્ષેત્ર હોય, આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે ઉદ્યોગનું ક્ષેત્ર હોય, કૃષિનું ક્ષેત્ર હોય, આ દરેક જગ્યાએ આપણે સમાન ધોરણે ઉત્તમ રીતે યુવાનો માટે મહિલાઓ માટે કામ કરતા આવ્યા છીએ. જ્યારે આપણે માં નર્મદા મૈયાના જલ અને એમાં રોડા નાખનારી કોંગ્રેસે શું કર્યું છે સૌ આપણે વિદિત છે. કેમ 17 દિવસમાં દરવાજાની મંજૂરી મળે, કેમ પહેલાં ન મળે, આ ગુજરાતની જનતા જાણે છે. અને એના કારણે નેવાના પાણી જેને કહેવાય કે આપણે મોભે ચડાવ્યા, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન આજે પણ એક સુંદર મજાની અજાયબી ગણાય એવી રીતે આપણે પાણી પહોંચાડી રહ્યા છીએ. હા, એક વાત હું ચોક્કસ કહેવા માગીશ કે કોઈ પણ આ બધા કામ કરવા એ સરકારની ફરજ છે, પરંતુ આજે ભારતની અંદર લોકો એ સમજે છે કે ભારત આજે સુરક્ષિત હાથોમાં છે. બિલકુલ. અને જ્યારે કામ કરી છે ત્યારે 13 તુજકો અર્પણની વાત છે, કારણ કે સરકારનું કાર્ય છે એક એક રૂપિયાનો યોગ્ય રીતે લોકો સુધી, જનતા જનાર્દન સુધી પહોંચે તેના માટે કામ કરતા રહેવું. અને એટલા જ માટે ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે માનનીય નરેન્દ્રભાઈ સાથે અમારા કાર્યો સાથે કરેલા કામો અને ગેરંટી સાથે જોડાયેલા છે. અને એટલા માટે અમારા માટે ચૂંટણી આવે ત્યારે ટીશર્ટ ઉપર જનોઈ પહેરવાનો વિષય નથી હોતો. અમે સતત કામ કરીએ છીએ 24 કલાક 365 દિવસ
તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારીની ચુંદડી, તમે સાથ દો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ છેક સુધી. ગુજરાતના તાણા વાણા, આપણે તો કાપડનું કા ગુજરાત કહેવાય, અને એમાં જેમ તાણા વાણા બંધાયેલા હોય ને, એવી જ રીતે તાણા વાણામાં એકબીજા સાથે, એક મેઘ સાથે આપણે ભળીને મળીને રહ્યા છીએ. અને ગુજરાતની અંદર એ પાવાગઢ હોય, સોમનાથ હોય, દ્વારિકા હોય, બેટ દ્વારિકાનો એક સુંદર મજાનો આજે જ્યારે સેતુ બાંધ્યો છે, એ સેતુ માત્ર બેટ સુધી નથી પહોંચાડતો, એ સેતુ લોકોને જનજન સુધી પહોંચાડે છે, અસ્મિતા સુધી પહોંચાડે છે. અને આવી જ રીતે સમગ્ર ગુજરાતની અંદર નાની નાની જગ્યાઓમાં નળાબેટ જેવું સ્થાન, નળાબેટ ગઈકાલ પણ હતું, હમણાં જ અત્યારે પણ આપણે લકીનાળા, નારાયણ સરોવર પાસે કચ્છમાં લકીનાળા, આ બધા સ્થાનોને આપણે લોકો મિલિટરી સાથે, ડિફેન્સ સાથે જોડાતા થાય એની પણ વાત કરી છે. હવે માત્ર 30 સેકન્ડમાં મારી વાત પૂરી કરીશ. જી, વન રેન્ક વન પેન્શન એ આજે ભારતીય જનતા પક્ષના પ્રયત્નોથી થયું છે. ડિફેન્સની અંદર કોઈ પણ જવાનને જ્યારે પૂછવામાં આવે ત્યારે ભારતીય જનતા પક્ષ કે નરેન્દ્રભાઈ માટે એમનો ભાવ શું છે એ આખી જનતાએ જાણે છે, અને ડિફેન્સ ક્ષેત્ર પણ પોતે જાણે છે. બિલકુલ. અને જ્યારે હુમલાઓ, ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થાય ત્યારે લશ્કરની ઉપર પણ શંકા ધરાવનારા કોણ છે એ પણ જનતા જાણે છે. એટલે કે આ બધી જ વસ્તુ જનતા બરાબર જાણે છે. અનેક બાબતો છે, રાષ્ટ્રીય ચર્ચાના મુદ્દામાં લઈશ કે તમારે સ્ટાલિન કહે છે, તમારે ઇન્ડી કનેક્શન સાથે, જે ઇન્ડી કનેક્શન છે ને એની અંદર સ્ટાલિન જે કહે છે, માન્ય નરેન્દ્રભાઈના હું ટુકડા કરી નાખું, એ જ્યારે ડીએમકેનો મંત્રી બોલે છે ત્યારે તમારું કેન્દ્રનું થી માંડીને રાજ્ય સુધીનું નેતૃત્વ ચૂપ છે. એનો અર્થ સાદો જ એવો થાય, સનાતન ધારાની અંદર સનાતન ધારાને નેસ્ત નાબૂદ કરી નાખી. એ જ્યારે સ્ટાલિન બોલે છે ત્યારે પણ તમારું મૌન એ પ્રજા સુધી પહોંચ્યું છે, અને એના પરિણામો મતપેટી સુધી પહોંચશે. પછી આપણે પાછા જ્યારે મળીશું ત્યારે એ પછી જૂની વાતો કરજો, મતપેટીમાં ગરબડ ને જે રાહુલ ગાંધી જે સૂચના આપે તમે કરતા રહેજો. પરંતુ આપણે મિલનભાઈ પાસે જવાનું છે. જયેશભાઈ, મિલનભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો કે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની જે બેઠકોની પરિસ્થિતિ શું છે એ જાણવું છે. કારણ કે જે પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકારણમાં જે ઉથલપાથલ જોવા મળ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં, તેને લઈ અને મારે એ જાણવું છે કે અત્યારે પરિસ્થિતિ ત્યાં શું છે. જી, ભાજપમાં એવું કહેવાય છે કે 365 દિવસ ઇલેક્શન બોર્ડની અંદર હોય છે, અને એક સિસ્મત પાર્ટી છે, દરેક જગ્યાએ થોડો ઘણો વિફાદ પણ હોય છે, મતભેદો પણ હોય છે. પણ ભાજપની એક ખાસિયત એવી છે કે જયારે એક વખત ઇલેક્શન ડિક્લેર થઈ જાય છે ત્યારે બધા જ લોકો પોતાનો જે પણ વાંધો વચકો હોય એના સાઈડમાં રાખી અને પાર્ટી લાઈનની અંદર આવી જાય છે. એટલે તેવી જ વસ્તુ અત્યારના સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વસ્તુ છે. જયારે ટિકિટ મળવાની શક્યતા હતી ત્યારે ઘણા બધા ઉમેદવારો, ઘણા બધા જૂથબંધીઓ લઈ અને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવેલા હતા કે ભાઈ અમને ટિકિટ આપો, અમને ટિકિટ આપો, અમને ટિકિટ આપો. પણ જે જે ટિકિટો જાહેર થઈ ચૂકી છે, જેમાં એમને ટિકિટ નથી મળી અને જેમને ટિકિટ મળી છે, એ લોકો માટે બધા જ લોકો કામગીરી કરવા માટે લાગી ગયા છે, ચૂંટણી લક્ષી કામગીરી કરવા માટે લાગી ગયા છે. પોતાનો જે વિરોધ હતો, આંતરિક વિરોધ જે હતો, એના સ્વતંત્રપણે એ લોકોએ અંદર ખાને ડામી દીધેલો છે, અને અત્યારના જે કોઈ પણ ઉમેદવાર જે સીટના છે એ લોકો માટે કામ કરતા ચાલુ થઈ ગયા છે. અને મને ખૂબ નવાઈ સાથે અને ગર્વ સાથે કેવું પડે છે કે અત્યારના જે રીતના એ લોકો કામ કરી રહ્યા છે એની સામે કોંગ્રેસની અત્યારના કોઈ કરતા કોઈ તૈયારી નથી. એટલે મને ઘણા અંશે આ લોકોની તૈયારી જે છે અને જે રીતનો માઇક્રો મેનેજમેન્ટ છે એ દાંતને પાત્ર વસ્તુ છે કે ભાઈ આટલી માઇક્રો મેનેજમેન્ટ સાથે કામ કરવું આને સાચું ઇલેક્શન લડવું કહેવાય અને એને તૈયારી તૈયારી કહેવાય. ચોક્કસ, બિલકુલ. પરાગભાઈ, તમે એ વસ્તુ જણાવો કે કોંગ્રેસ આ વખતે રાજ્યની અંદર કેટલી બેઠકો મેળવશે, પોતાના નામે કરશે? આ એક પ્રશ્ન છે ને, એ દરેક ચેનલમાં પણ આ પ્રશ્ન ખૂબ વ્યાજબી છે પરાગભાઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 મેળવવાનો દાવો કરે છે. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસને પોતાના પર વિશ્વાસ તો હોવો જોઈએ ને. કોંગ્રેસ પાર્ટી એવું માને છે કે 26 માંથી 24 સીટો ઉપર આપણે કોંગ્રેસનો ઉમેદવાર ઊભો રાખવાનો છે. હાર જીત એ ગૌણની બાબત છે, લડવાનું છે અને એવી રીતે લડવાનું છે કે આપણે લોકશાહીને છાજી એવી રીતે લડવાનું છે. કેટલી સીટો જીતાશે હું એમ કહીશ કે ભાઈ 24 માંથી અમે 24 જીતી જઈશું તો એ અતિશયોક્તિ થઈ જશે. ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 જીતવાની વાત કરે છે, કારણ કે બે ટર્મથી એ જીતીને બેઠી છે. એવું જરૂરી નથી કે બે ટર્મથી જીતી એટલે ત્રીજી વખત બી અમને 26 સીટમાં આશીર્વાદ મળી જશે. 2014 અને 2019ની પરિસ્થિતિ અલગ હતી, દેશની પરિસ્થિતિ અલગ હતી,
એન્ટી ઇન્કમ્બન્સી મુદ્દાઓ અલગ હતા, આ વખતના મુદ્દાઓ અલગ છે. અને આપણે જ્યારે બી ચૂંટણીની વાત કરીએ ત્યારે ફક્ત ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત શું કરવા કરીએ છીએ ભાઈ? અત્યારથી જ આપણે એવી વાત કરીએ છીએ 370ને પાર ભારતીય જનતા પાર્ટીને 400ની પાર એનડીએ થઈ જશે. એમણે જે વાત કરી ને પ્રફુલ્લભાઈ વ્યાસે, હું એમાંથી થોડીક વાત કરવા માગીશ. એમણે એવી વાત કરી કે સ્ટાલિનની વાત કરી, સ્ટાલિને મેં નથી કરી, સ્ટાલિનની વાત જયેશભાઈ કરી. આપણે આમના માટે આમ જયેશભાઈ કરી, જયેશભાઈ વ્યાસે, સોરી, તમારા નામને કઈ ચિંતા નથી, જયેશભાઈ વાત કરી, નામની ચિંતા નથી. એટલે જ્યારે યુપીની અંદર ભારતીય જનતા પાર્ટી ઓપી રાજભર જોડે ગઠબંધન કરતી હોય, એ ઓપી રાજભર કે જેનો વિડીયો બી મોજુદ છે, જે રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતો હોય, એ ઓપી રાજભર કે જેની પાર્ટીની અંદર ડોન અંસારીનો છોકરો બી હોય અને એને પણ આપણે મંત્રીપદ આપવાની જ્યારે વાત થતી હોય, સંમત થતી હોય, કાશ્મીરમાં બી આપણે મહેબૂબા મુફ્તી જોડે સરકાર બનાવેલી હોય અને હજી પણ ઇલેક્શન લડવાની અંદર આપણે બીજી પાર્ટી કે જેણે ભૂતકાળની અંદર દેશ વિરોધ કામ કર્યું હોય એની જોડે સરકાર બનાવવાની હોય ત્યારે આપણને આવી બધી વાતો શોભતી નથી. નર્મદા પ્રોજેક્ટની વાત કરી એમણે કે ભારત દિવસની અંદર ઉપરના બે મળી ગયા, તો એ તો શાબાશી આપવી જોઈએ ને તમને, જો 12 દિવસની અંદર બે દરવાજા માટેની મંજૂરી જો કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપી હોય તો ત્યાં સુધીનું કામ તો ઓલરેડી કોંગ્રેસની સરકારમાં થઈ જ ગયેલું હતું. જી પરાગભાઈ, નાનકડો વિરામનો સમય થયો છે, વિરામનો સમય થયો છે, જયેશભાઈ પરાગભાઈ વિરામનો સમય થયો છે, વિરામ લઈ લઈએ પછી પાછા મળીશ. તો વિરામ બાદ ફરીથી સ્વાગત છે આપનું. જે રીતે ચર્ચાને ચાલુ હતી એ જ રીતે ચર્ચાને આગળ વધારીશું અને પરાગભાઈ તમે તમારી વાત મૂકો અને ત્યારબાદ આપણે આગળ વધીશું. અચ્છા હા, હવે આપણે નેશનલની વાત ઉપર આવીએ. 370ની વાત થાય છે ભારતીય જનતા પાર્ટી. હવે ગઈ વખતની આપણે વાત કરીએ, 328-322 જેટલી એમની સીટો હતી ભારતીય જનતા પાર્ટીની. ગુજરાત 26-26 હતી, રાજસ્થાન, મધ્યપ્રદેશ. હવે જે 26માંથી અહીંયા 28 સીટ તો થવાની નથી. તમે યુપીની અંદરની વાત કરો તો યુપીમાં જુઓ, પંજાબમાં જુઓ કે તમે, ચલો એક ખાલી મમતા બેનર્જીની વાત કરીએ, બાકીના રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક સંમતિ સંધાઈ ગઈ છે એટલે ત્યાં વોટશેર વહેંચાવાનો નથી. એ છતાં બી તમે સીટ કઈ રીતે લાવશો? અત્યારથી જ એક પ્રચાર ચાલુ થઈ ગયો છે. જ્યારે ઇલેક્શન કમિશનને આજે પત્રકારોએ સારામાં સારા સવાલ પૂછ્યા કે એમસીડી હેઠળ કે તમે જ્યારે પ્રધાનમંત્રી અને અમિત શાહ પોતે જ એ ભાષણોની અંદર મુખ્ય મુદ્દા છોડીને ફક્ત ધ્રુવીકરણ, હિન્દુ મુસ્લિમની વાત કરે, તુષ્ટિકરણની વાત કરે, એવા મુદ્દાની વાત કરે કે જેનાથી ધાર્મિક ધ્રુવીકરણ થાય અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય, તો તમે આજ સુધી પગલાં શું લીધા? કે અમારા સંજ્ઞાનમાં છે અને અમે બધાને ધ્યાનમાં રાખ્યા છે. પરંતુ જે નેતાઓ ભૂતકાળમાં બોલી ગયા હજી તો વધારે બોલશે, આ ઇલેક્શન આવશે એટલે આ બધા મુદ્દાઓ જે નીતિ વિષયક મુદ્દાઓ છે એ છોડીને જ ભાષણો થવાના છે. તો આના માટેની વાત થઈ આજે. કેટલાક પત્રકારોએ એટલું પણ પૂછ્યું કે ભાઈ તમે ઇલેક્ટોરલ બોન્ડ જે જાહેર થયા, ઇલેક્ટોરલ બોન્ડની અંદર પહેલાં તો SBIમાં જે ડેટા SBIએ ઇલેક્શન કમિશનમાં આપ્યો એમાં ફક્ત નામ જ આપ્યા, કઈ પાર્ટીના દ્વારા કેટલું ઇલેક્શન ફંડ આવ્યું એ આપવામાં આવ્યું નહીં. અત્યારે ધીમે ધીમે વિગતો બહાર આવી રહી છે અને એમાંથી અમુક વિગતોનો હું બે ત્રણ જ ખાલી દાખલા આપીશ. એક તો 285 કરોડનો એક તો ટેક્સ માફીનો મામલો છે. દેવેન્દ્ર ફડણવીસ 5 વર્ષ પહેલાં જ્યારે ત્યાં મુખ્યમંત્રી હતા ત્યારે ટોરેન્ટ પાવરની ભિવંડીની અંદર કંપની હતી, એમનો એટલો ટેક્સ માફ કરી દેવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના કહેવાથી, અને 85 કરોડનું એમને તરત જ 185 કરોડનું એમને ઇલેક્શનનું દાન મળી ગયું. મેગા એન્જિનિયરિંગની વાત કરો, વેદાંતા ગ્રુપની વાત કરો, આવા ઘણા દાખલા છે એની અંદર. માઇક્રોલેબ્સની વાત કરો, આવા ઘણા દાખલા છે કે ક્યાં તો એમને એ પણ આઈટીની રેડ પડી હોય અને આઈટીની રેડ પડ્યા પછી એમને કરોડોનું દાન એમની જોડેથી મેળવવામાં આવ્યું હોય, અને ક્યાં તો એમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હોય અને કોન્ટ્રાક્ટ આપી દીધા પછી એમની જોડેથી કરોડોનું આવી રીતે દાન મેળવવામાં આવ્યું હોય. કહેવાનો મતલબ એ છે કે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટી આજે જ કીધું છે કે આ શું, આ તમે ખંડણી ઉઘરાવો છો આ દેશમાંથી? તમને પ્રેમથી કોક આપતું હોય કે ભાઈ તમારી કામગીરી સારી છે, તમે દેશનો વિકાસ કરો છો, તો વિકાસ કરો છો તો દરેક ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસ આગળ આવીને તમને દાન આપતા હોય, ઇલેક્ટોરલ બોન્ડ આપતું હોય. પરંતુ આ જે પ્રકારની માહિતીઓ હવે બહાર ઉજાગર થઈ રહી છે અને હજી તો સુપ્રીમ કોર્ટના કહેવાથી બહુ મોટું લિસ્ટ બહાર આવશે, કઈ કઈ કોર્પોરેટ આવશે, કેટલું દાન
આપ્યું ભારતીય જનતા પાર્ટીને અને એની આગળ પાછળની કહાની પણ બહાર આવશે, તો આપણે પછી કેવી રીતે વાત કરીએ કે અમે ફક્ત વિકાસને વરેલા છીએ? ભ્રષ્ટાચાર ક્યાં જાય છે? તમે વિકાસની પાછળનો ભ્રષ્ટાચાર જે ઉજાગર કરવાનો છે એ તો થતો જ નથી. કારણ કે હવે સ્વાયત્ત સંસ્થાઓની વાત કરીએ તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર આઈટી સીબીઆઈનો દુરુપયોગ છે. 100 જેટલા અત્યાર સુધીમાં તમે છેલ્લા 10 વર્ષમાં ધારાસભ્યોને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવામાં આવ્યા છે. આજે ત્યાં મમતા બેનર્જી જે બંગાળની અંદર ત્યાં કેમ ના સંધાયું કોંગ્રેસ પાર્ટી જોડે ગઠ સીટ શેરિંગ? કારણ કે એમના ભત્રીજા ઉપર ઈડી તમે દાખલ કરી દીધી એટલા માટે. એટલે બને ત્યાં સુધી જો તમારી પાર્ટી આટલી સક્ષમ હોય, દરેક બૂથની અંદર 15 માણસો તમારી જોડે હોય ભાઈ, તો તમારે આવી નાની નાની પાર્ટીઓને જોડે ગઠબંધન કરવાની જરૂર નથી પડતી. તમારે ઓપી રાજભર જેવા જોડે ને બીજી નાની નાની દેશમાં 28 જેટલા ગઠબંધન, ઓ અકેલા શેર હે ને આ બધી વાતો ક્યાં થઈ ભાઈ? જી પરાગભાઈ, એટલે ડર લાગે છે. ડર એટલા માટે લાગે છે કે એમની નીતિમાં ક્યાં ખોટ છે. ડર એટલા માટે લાગે છે કે કાલ ઉઠીને જ્યારે આ સરકાર, ચલો મારી લો કે આ 370 નથી આવતી ને 270 બી નથી આવતી, 1-2 જેટલી ચેનલોએ એમ સાચું આંકલન બી કર્યું છે કે ભાઈ 220-240 સીટો કદાચ આ પરિસ્થિતિ બદલાઈ જશે દેશની અંદર જયારે તમારી સચ્ચાઈ બહાર આવશે. છેવાડાનો માનવી જેને તમે ગરીબો જ કહો છો, એ ગરીબો જે છે એ આજે કઈ પરિસ્થિતિમાં છે? 70 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર નથી કર્યા તમે, 24 કરોડ લોકોને ઉપરથી ગરીબ. પરાગભાઈ આપણે જવાબ મેળવી લઈએ. જયેશભાઈ વાત મૂકો આપની. જવાબ તો અમે તમારી જ વાત કરીશું, કારણ કે આટલા પણ કોંગ્રેસે જે આક્ષેપો કર્યા છે એનો જવાબ પણ તમારે આપવો પડશે. મને લેટ મી કમ્પ્લીટ, હું શરૂઆત તો જ કરવા દઉં. આખા વિષયની અંદર તમે ક્યાંય જોયું કોંગ્રેસે પોતાની વાત કરી? આખા વિષયની અંદર ભાજપને કેટલી સીટો આવે છે અમારું કામ છે, અમે લડીએ છીએ ચૂંટણી ભાઈ, અને તમે કેટલી સીટો આવો એ તમે એક પણ જવાબ તમારી પાસે નથી. તમે અમારા નડિયા ગણવાનું રહેવા દો અને તમે તમારું ઠેકાણું પાડો એક વખત. કેન્દ્રીય નેતૃત્વ તમારા કેન્દ્રીય નેતાઓ જે ગણાય છે એ રાહુલ ગાંધીને ચોખ્ખી મોઢે મોઢ ના પાડે છે તમે ચૂંટણી નહીં લડીએ. અને આખા વિષયની અંદર તમે ભારતીય પક્ષની, ભારતીય જનતા પક્ષની જ્યારે ચિંતા કરો છો એ ખરેખર એની બદલે તમારી કરો. જે પતન થઈ રહ્યું છે એનો અમને અપયશ આપવાની બદલે એનો યશ તમે લ્યો, કારણ કે તમે તમારા જ ભારથી નીચે પડી રહ્યા છો. રાહુલ ગાંધી જે રીતે એન્ટી નેશનલ એલિમેન્ટ સાથે બેસવાનો પ્રયત્ન અમે આપણે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પક્ષની સરકારની અંદર આખા ભારતની ભારતની જનતાએ જોયા છે. અફઝલ માથે આંસુ સારતા આજે ભારતની જનતાએ તમને જોયા છે. અને હા, એટલું ચોક્કસ કહીશ કે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પણ શંકા કરતા ભારતની જનતાએ તમને જોયા છે. તમારા સ્વપ્નમાં વારંવાર પણ અત્યારે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈની જ્યારે વાત કરો છો ત્યારે તમારી પાસે કરેલા કામોનો હિસાબ, તમે શું કરશો એવી સકારાત્મક બાબતો તમે થોડીક તો કહો, અને એમાં જે સચ્ચાઈ નથી એમાં જે ખોખલાપણું છે એ નથી, તો એટલા કારણે તમારા શબ્દોમાં આવતું મન વચન અને કર્મની એકતા ન હોવાને કારણે. કોઈ તિતલી તુમારે પાસ આતી ભી તો ક્યાં આતી, કોઈ તિતલી તુમારે પાસ આતી ભી તો ક્યાં આતી, સજાએ ઉમ્ર ભર કાગજ કે ફૂલ ઓર પત્તિયા તુમને. તમારી પાસે કોઈ પણ પ્રકારની તૈયારી ન હોવાને કારણે આજે કાર્યકર્તાઓ નારાજ છે, નેતૃત્વ નારાજ છે. શ્રી રામલલ્લાના આવું મોટું ભવ્ય મંદિર બનતું હોય છે 1 સહસ્ત્રાબ્દી પછી, એ સમયે પણ તમે જે વાકુ પાડીને ઉભા રહ્યા હતા કેવળ કેટલાક કેટલાક સ્થાનો ઉપરના મત માટે કરીને, અને જ્યારે મને એ બતાવો કે સાવરુના કેસની અંદર તમે કેમ દૂર રહ્યા હતા, અને એ જ વાત 370ની કલમની જ્યારે દૂર કરવાની વાત કરતા હતા ત્યારે તમારે અમે એ પર હસતા હતા, રામ મંદિરની વાત કરતા હતા ત્યારે તમે તારીખની વાત કરતા હતા, અને આજે ટ્રિપલ તલાક કાયદો નાબૂદ કરીને એ બેનો, મુસ્લિમ બહેનો, અમારા આપણી બધાની મુસ્લિમ બહેનો એ કોકની બેન પણ છે, કોકની દીકરી છે, અને એના આશીર્વાદ પણ ભારતીય જનતા પક્ષને મળી રહ્યા છે. વિકાસની અંદર અમે કોઈ માતે વચ્ચે બાધા નથી કરી, અમે જાતિ જ્ઞાતિને તોડવાની વાત નથી કરી. મોહબ્બતની દુકાન શબ્દ વાપરનારાઓ તમે આને પણ દુકાન બનાવી દીધી છે, રાષ્ટ્રને દુકાન બનાવી રાખી છે. મોહબ્બત વેચવાની ન હોય, મોહબ્બત વહેંચવાની. અને ભારતીય જનતા પક્ષ એ નાના નાના એકમ સુધી, નાની નાની વ્યક્તિ, દરેક વ્યક્તિ સુધી એના સારા ફળ અમે પહોંચાડતા આવ્યા છીએ. એટલે માત્ર ને માત્ર
નકારાત્મક રાજનીતિથી. ફરીથી કહીશ કે સમગ્ર રાષ્ટ્રની અંદર રાષ્ટ્રદ્રોહી તત્વો સાથે તમે રહ્યા છો. જેએનયુની અંદર કોની સાથે બેસીને ભારતને તોડનારા લોકો સાથે તમે બેઠા છો, અને આજે સુફિયાની વાતો કરો છો. ચાઇનાનું ફંડ તમારા કોંગ્રેસમાં ક્યાંથી આવ્યું એની પણ જ્યારે તપાસ થશે ત્યારે બધા વિષયો સામે આવશે. ચાઇનાથી રૂપ થયેલા ફંડ, અને બીજું હેરલ્ડના કેસની અંદર જામીન ઉપર રહેનારા લોકો. અત્યારે મોટી મોટી સુફિયાની વાતો કરવાને રહેવા દો, હજી તો સુપ્રીમનો ચુકાદો આવ્યો છે ને પ્રોરેટા બેઝિસ ઉપર. હવે તમારા આંકડા જોતા હોય તો કહું કે તમારા કુલ સંસદ સભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ અને સત્તાની દ્રષ્ટિએ એને જ્યારે આકલન કરીએ તો કુલ 15,000 કરોડ રૂપિયાની આવક તમને આવી હોઈ શકે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. અને આ તો તમારી મનગણત વાતો છે. આ જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ કરવામાં આવ્યા ત્યારે સમગ્ર રાષ્ટ્રની બધી જ પાર્ટીઓના આનું ફંડ પહોંચ્યું છે. આ તમે કઈ રીતે તમારી સમજને સુધી તમે જે બોલી રહ્યા છો એ પણ જનતા જુએ છે. અને સુપ્રીમના ચુકાદાને કારણે જે કંઈ વિષયો હશે એ સ્પષ્ટ થશે. એમણે SBIને ગાઈડલાઈન આપી છે, અને જે હશે જનતા જનાર્દનની સામે આવશે. આમાં તમારે ક્યાંય રાજી થવા જેવું નથી. પરંતુ એક કહું, જનતાના માટે કામ કરવું હોય ને તો સચ્ચાઈથી કરવું જોઈએ. આ દેશના ટુકડા કરનારા લોકોની પણ સાથે તમે, અને નરેન્દ્ર મોદીની હત્યા કરવાને માન્ય વડાપ્રધાન જેને જનતા જનાર્દને ખોબલે ખોબલે જેમને પ્રેમ કરે છે એની હત્યા કરનારા લોકોની સામે તમારું મીંઢું મૌન, સનાતન ધારાને ખતમ કરવાની સાથે તમારો સત્વાર, રામલલ્લાની જ્યારે મંદિર બનતું હોય ત્યારે એનાથી એક અંતર રાખવાની તમારી વાત, આ શું એમ માનો છો કે જનતા જોતી નથી? અને એ જનતા જ્યારે જુએ છે ત્યારે સાથે એ પણ જુએ છે. આ તો તમે વાત કરી અમારી એટલે મેં વાત કરી. અમે તો જે વાત લઈને જવાના છીએ એ સતત જે કામ કર્યું છે એને લઈને જવાના છીએ. અમે જનધન ખાતા ખોલ્યા એની વાત લઈને જવાના છીએ. અમે કેન્દ્રીય નેતૃત્વને કારણે ગુજરાતને જે સીધે સીધો લાભ મળ્યો છે એની વાત લઈને જવાના છીએ. અમે એ વાત લઈને બધી જવાના છીએ કે આ ભારત રાષ્ટ્રને એક અને નેક રાખવા માટે જે કટિબદ્ધ ને પ્રતિબદ્ધતાથી કામ કર્યું છે એના માટે વાત કરવાના છીએ. જયેશભાઈ રોકવા માંગે છે. સોલાર એનર્જીના દ્વારા આપણે જેટલું કેટલું આગળ વધી રહ્યા છીએ એની વાત કરવાના છીએ. અમે એ સૌ વાત કરવાના છીએ કે જનતા માટે જે વિચારવૃત્તિ અમે કહ્યું એ ગેરંટી હતી પૂરી કરી, અને આવનારા ભવિષ્યની અંદર પણ અમે કામ કરશું. તમે શું કરશો એ તો કયો, અને તમારા નેતાઓના ઠેકાણા નથી. અને એક સલ્તનતની સુલતાના પોતાના શાહજાદાને તખ્ત નસીન કરવા માટે છેલ્લા આટલા 20 વર્ષથી મથે છે, અને એના પરિણામે તમારા કોંગ્રેસના સારા સારા નેતાઓ કોંગ્રેસને છોડીને જાય છે. જ્યારે રામ જન્મભૂમિ બની અને એનું મંદિરનું જ્યારે 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 આપણી સામે આવે છે એ સમયે પણ તમે જ્યારે દૂર રહ્યો છો ને એના કારણે કોંગ્રેસ જયેશભાઈ આ મુદ્દા ઉપર આપણે ફરી ચર્ચા કરીશું. લોકો એનાથી દૂર જાય છે અને એટલા માટે કોંગ્રેસ જવાબ મેળવી લઈએ. એનો અપયશ તમને છે એનો એની કોઈ વાત ભારતીય જનતા પક્ષ સાથે ક્રિયા કરો છો ને ત્યારે જનતા બરાબર જાણે. મિલનભાઈ તમે એ વસ્તુનો જવાબ આપો મને કે લોકો કોંગ્રેસના મુદ્દાઓ ઉપર પોતાની પ્રતિક્રિયા આપશે અને આકર્ષાશે કે પછી મોદીની ગેરંટી ઇઝ બેસ્ટ. વ્યક્તિગત રીતના કહો કે રાજકીય રીતના તમને કહું તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસને તો હવે જે મળે તે નફો જ છે, અને જે ભાજપ છે ભાજપની મારી દ્રષ્ટિએ એવું ગણી શકું છું કે અત્યારે ખૂબ સ્ટ્રોંગ પોઝિશન ઉપર છે. એટલે મોદીની ગેરંટી છે તે 100-100% ગુજરાતની અંદર તો કામ કરશે, સાથોસાથ દિલ્હીની અંદર પણ કામ કરશે, અને મને એવું સ્પષ્ટપણે લાગે છે કે હેટ્રિક તો કરશે જ, ખૂબ જ સારા માર્જિનથી અને સારી સીટો સાથે હેટ્રિક કરશે. પણ આ ચૂંટણી ચાલી રહી છે એટલે ચૂંટણીની અંદર કેવી વસ્તુ છે કે પ્રજા આગળ તમે જે કામ કર્યું છે તે લઈ જવાને બદલે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જશે ત્યારે વિકાસ છે, યોજનાઓ છે, મુદ્દાઓ છે તે સાઈડમાં વિસરાઈ જશે, અને વ્યક્તિગત મુદ્દાઓ જે છે અને વ્યક્તિગત વાત જે છે અને કિચડ ઉછળવાની જે રાજનીતિ ચાલુ થશે એને એ પ્રત્યે હું થોડોક ચિંતિત છું. કારણ કે આ વસ્તુ એવી છે, બાબત એવી છે કે જેનાથી આપણું રાજકીય સ્તર જે છે તે કફડી રહ્યું છે, અને આ તંદુરસ્ત વસ્તુ નથી. ભારત દેશના ભવિષ્ય માટે સારી બાબત નથી, અને રાજકીય પક્ષો માટે પણ સારી બાબત નથી. અત્યારના તો રિઝલ્ટ જે આવે તે એનાથી કોઈ ફરક પડતો નથી. પણ તમારે જે ઇલેક્શન તમે જયારે લડતા હોવ છો, તંદુરસ્ત હરીફાઈ તમે કરતા હોય છે, ત્યારે તમારે એક દાખલો બેસાડવાની જરૂરિયાત હોય છે ભવિષ્યની પેઢી માટે. આવી રીતના જો તમે ઇલેક્શન લડશો, આ મુદ્દાઓ તમે લેશો અથવા તમારે તમે જે કામ કરેલું છે તે કામ તમે દેખાડશો તો પ્રજા જે છે તે તમને ઓટોમેટિક મત આપશે. કોંગ્રેસ અત્યારના શું કરે છે, અત્યારના વ્યક્તિગત આરોપો કરે છે, હિન્દુ મુસ્લિમની વાતો આવે છે, પણ તમે જે શું કરવા માની લો કે તમારી સરકાર બનશે તો તમે શું યોજનાઓ લઈને આવશો, તમે તમને મત મારે શા માટે આપવો પડે, આ વાત તો તમે કરો. સેમ વસ્તુ ભાજપ માટે પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે અત્યારના 10 યોજનાઓની વાત કરશે
પણ જેમ જેમ ઇલેક્શનનો સમય નજીક આવશે, એટલે 2014 પહેલાની બધી વાતો છે, નેહરુની વાતો છે, એ બધી વસ્તુઓ જે છે તે મેદાનની અંદર આવી જશે. તમે કામ કરેલું છે, તમે તમારી કામગીરીને તમે પ્રજા આગળ તમે લઈ જાઓ, પ્રજા તમને 100% મતદાન આપશે. તમારે વ્યક્તિગત રીતના કે રાજકુંવર વિશે જવાની તમારે જરૂરિયાત નથી રહેતી. તમને 100% તમારા કામ જે છે એ તમને દેખાડશે અને પ્રજા તમને લાભ આપશે એ વસ્તુનો. હવે આ જ વસ્તુ જે છે કોંગ્રેસ ની બાબત છે કે કોંગ્રેસ જે છે તે કોઈ દિવસ ઇલેક્શન માટે તૈયાર હોતી જ નથી. જયારે પણ ઇલેક્શન ની ડેટ ડિક્લેર થાય, અથવા તો થવાની હોય ખબર હોય એના 10-15 દિવસ પહેલા ચાલુ થાય, અને જે બે અલગ અલગ ગ્રુપિસો હોય છે દરેક પાર્ટીની અંદર હોય છે, એને જયારે ટિકિટ નથી મળતી ત્યારે એ પક્ષ પલટો કરી નાખે છે. અત્યારના તો પરિસ્થિતિ કોંગ્રેસની ગુજરાતની અંદર તો એ હદે ખરાબ છે કે જે લોકો લોકસભાના સંભવિત ઉમેદવારો હતા એમાંના ઘણા બધા લોકો તો ઓલરેડી અત્યારે ભાજપની અંદર જતા રહ્યા છે. એટલે પરિસ્થિતિ તો એવી છે કે જે મોવડી મંડળે કદાચ 2 મહિના પહેલા કે 6 મહિના પહેલા નક્કી કર્યું હોય કે લોકસભામાં આપણે આને લડાવશું, તો એ વ્યક્તિ તો અત્યારના કોંગ્રેસની અંદર છે જ નહીં. બીજી વસ્તુ કે જે કહું છું કે ભાઈ કોંગ્રેસ જે છે એ પ્રજાના જે મુદ્દાઓ છે, જેમ કે બેરોજગારી અત્યંત મોટો મુદ્દો છે, આના ઉપર કોંગ્રેસ રસ્તા ઉપર નથી ઉતરી રહી. મોંઘવારી છે તો અત્યંત મહત્વનો મુદ્દો છે, એના ઉપર નથી ઉતરી રહી. ડ્રગ્સ છે તો ડ્રગ્સ માટે જે કોંગ્રેસ જે છે તે રસ્તા ઉપર નથી ઉતરી રહી. તમે ટીવી ઉપર ગમે તે બોલો, પ્રેસમાં તમે ગમે તે બોલો, પણ જ્યાં સુધી તમે પબ્લિકને આગળ તમે નથી જતા, મુદ્દાઓ તમે પબ્લિક આગળ નથી મૂકતા, પબ્લિક આગળ તમે અવેરનેસ નથી લાવતા, ત્યાં સુધી બંને પાર્ટીને તકલીફ પડવાની છે મત મેળવવા માટે અને મત કાપવા માટે. આ બંને બાબત એવી વસ્તુ છે કે એના ઉપર બંને પાર્ટીએ થોડુંક ફોકસ કરવાની જરૂરિયાત છે. તમે ભવિષ્ય ભૂતકાળ તો જે કર્યો છે અને જે થઈ ગયું છે તે થઈ ગયું છે, ભવિષ્ય માટે તમે શું કરવા માંગો છો અને ભવિષ્ય માટે તમને શા માટે મત આપવો જોઈએ અને તમારો ઉમેદવાર કેવો હોવો જોઈએ એના ઉપર પણ ફોકસ કરવું જરૂરી છે. સાથોસાથ બંને પાર્ટીને અને પ્રજાને બંનેને એ વસ્તુ પણ કહેવા માંગુ છું કે તમારો ઉમેદવાર જે છે તેના પાર્ટીને જોઈને નહીં, ઉમેદવાર જોઈને મત આપજો. થોડોક ભણેલ ગણેલ હોય, તમારા માટે કામ કરતો હોય એવા ઉમેદવારને તમે મત આપજો. કારણ કે ઘણા બધા ઉમેદવાર તો એવા હોય છે કે ઇલેક્શન લડે છે, જીતે છે, પછી બીજું ઇલેક્શન આવે ત્યાં સુધી પ્રજા સુધી દેખાતા નથી, પહોંચતા નથી, માત્ર પાર્ટીના ફંક્શન પૂરતો એનું જે કામગીરી છે તે લિમિટેડ થઈ જાય છે. તો આવા વ્યક્તિઓને મત આપી અને તમારો કિંમતી મત વેડાવતા નહીં, તમારા માટે પ્રજાના પ્રશ્નો ઉપાડી શકે અને પ્રજા માટે કામ કરી શકે એવા ઉમેદવારને તમે મત આપશો તો તમારું ભવિષ્ય જે છે તે ઉજ્જવળ થશે. ઉજ્જવળ થશે, બિલકુલ બિલકુલ. જયેશભાઈ, તમે હમણાં જે વિકાસની ગાથા વર્ણવી એ ખૂબ જ સારી અને અમે સ્વીકારીએ છીએ કે એ વિકાસ તમે કર્યો હશે, પણ તમે આ બધી ગેરંટી આપી રહ્યા છો તો એ ગેરંટી કેમ નથી આપતા કે ગુજરાતની અંદર ક્યારેય દારૂ નહીં પકડાય, ગુજરાતની અંદર જે સ્ત્રી છે તેની ક્યારેય છેડતી નહીં થાય, ગુજરાતની અંદર કરોડોનો ડ્રગ્સ અવારનવાર ઝડપાય છે એ ક્યારેય નહીં ઝડપાય, આ બધી ગેરંટી તમે કેમ નથી આપી શકતા? બિન આવી તો ગેરંટી ઉલટાની આપવી જોઈએ. હું એ રીતે કહું છું કે જ્યારે પકડાય નહીં પકડાય એવું કહીએ, એની બદલે અમે તો કહીએ છીએ કે જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી છે એની ઉપર લાલ આંખ કરીને અમે કામ કરીએ છીએ. અને એક વસ્તુ કહું છું કે કાયદો અને વ્યવસ્થા એની રીતે કામ કરે છે અને મૂળિયા સુધી આપણે પહોંચીએ છીએ અને એને દૂર કરવા માટે આપણે હર હંમેશ પ્રતિબદ્ધ હોઈએ છીએ. અને ક્યારેય કોંગ્રેસની જેમ આપણે ખોટો દાવો એવો ક્યારેય કર્યો નથી. વિકાસ પણ સતત ચાલતી પ્રક્રિયા છે, વિરાસતની સુરક્ષા પણ એટલી સતત ચાલતી પ્રક્રિયા છે. ક્યાંય પણ, કારણ કે સમાજથી એક સરકાર બને છે અને ક્યાંય પણ એ પ્રકારના તત્વો હોય એને નશ્યત કરવાનું કામ ચોક્કસપણે સરકારનું છે, જે અમે દ્રઢપણે કરી રહ્યા છીએ. અને એની સાથે બીજું એ પણ કહેવા માગું છું કે જનધન ખાતાની જેમ આયુષ્યમાન કાર્ડની પણ વાત આપણે કરી કે એ પ્રકારે લોકો સુધી 10 લાખ રૂપિયા સુધીનું આરોગ્યની એક કવચ જેને કહેવાય ગેરંટી આ પણ આ સરકાર દ્વારા આપવામાં આવી છે. અને એક મુદ્દાઓ છે, જો આપણે એને એ ચર્ચાની જ વાત કરીએ તો ગુજરાતની સુધી પહોંચેલા જે સુફળ છે એ આ સરકારના નિર્ણયોને કારણે, એના કારણે જ આજે ભારતીય જનતા પાર્ટી છે એને આપણે સ્વીકારી લઈએ, પરંતુ આ બધા જે દુર્ગુણો છે એનું શું કરીશું? ચોક્કસપણે આપણે એની માનરે કામ થવું જ જોઈએ, કરી પણ રહ્યા છીએ. અને વધુ ને વધુ દ્રઢપણે આપણી સરકાર, ભારતીય જનતા પક્ષની સરકાર, જનતાની સરકાર, એના માટે આપણે પૂર્ણપણે કટિબદ્ધ રીતે આપણે કામ કરીએ છીએ. અમે જે છીએ પ્રજાની સાથે નિખાલસતાથી પૂરેપૂરા પારદર્શક રીતે કામ કરતા આપણે આવ્યા છીએ. જ્યારે કોંગ્રેસ જ્યારે આક્ષેપ કરે છે ત્યારે મારે બીજું તો કહેતા ન એટલું કેવું છે કે અલગ અલગ પ્રકારના જ્યારે તમારા સ્વરૂપ બતાવો છો, એક મરીચની જેમ વિવિધ સ્વરૂપો બતાવો છો અલગ અલગ જગ્યાએ, કહું છું ને કન્વિનિયન્ટ જનૈધારીને જાત જાતના, ત્યારે એટલું જ કહીશ કે તુમે લગતા હૈ કે ચાલાકી યા નજર નહીં આતી, તુમે લગતા હૈ કે ચાલાકી યા નજર નહીં આતી,
જનતા દેખતી હે તુમે અપની નજરો સે ગિરતે હુએ, અને એને કારણે સતત તમારો આધાર માત્ર અમારો વિરોધ કરવાનો રહી ગયો છે. સકારાત્મક રીતે કામ કરવાની કોઈ ભૂમિકા ન રહેવાને કારણે તમને જ્યારે પણ સમય મળે ત્યારે માત્ર આ જ વાત કરી છે. તમે કોઈ એવી વાત તો લઈને આવો કે જેની અંદર અમે કહીએ છીએ કે સર્જિકલ સ્ટ્રાઇકની અંદર અમે આનંદજી જ્યારે વાત કરતા હતા એમાં પણ તમે વિરોધ, રામલલ્લાનું મંદિર બને ત્યારે પણ તમારી જે પ્રતિક્રિયા સમય જોઈ છે, જે તમને રોકવા માંગીશ 370 ની કલમ વખતે પણ તમારી સ્થિતિ. આપણે પરાગભાઈ પાસે એક જવાબ મેળવી રહીએ. પરાગભાઈ, કોંગ્રેસના દિગ્ગજ અને કદાવર નેતાઓ જ્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસનું મનોબળ ક્યાંક તૂટતું હોય તેવું લાગી રહ્યું છે, તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. શું કહેશો આ મુદ્દે આપ? કારણ કે જે લોકોને ઊભા કરવાના અને રાખવાના હતા એ લોકો જ ઉમેદવારો. લખમાં આ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ ટીવી ચેનલ ઉપર અલગ અલગ કરી ચૂક્યા છીએ, અને હકીકત છે કે દિગ્ગજ નેતાઓ જ્યારે પાર્ટી છોડીને જાય અને જ્યારે નેશનલ ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય, ત્યારે પાર્ટીને થોડોક ધક્કો લાગે. પાર્ટીની પરિસ્થિતિ 1970-77 પણ ઇન્દિરાજી હતા ત્યારે પણ ખરાબ થયેલી છે. આ કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે કે જેને ફિનિક્સ પક્ષી જેવી છે, રાખમાંથી ઊભી થનારી પાર્ટી છે. આજે પાર્ટીની જે પરિસ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટીની લોકસભાની અંદર 2 સીટ આવેલી, એટલી ખરાબ તો પરિસ્થિતિ નથી જ અમારી. આ ભારતીય જનતા પાર્ટી જે આટલી બધી સુફિયાણી વાતો કરે છે, આજે રાષ્ટ્રીય ફલક ઉપર 1947-47 માંડીને 2014 સુધી વાજપેયીશ્રીનો સમયગાળો બાદ કરતાં 55 વર્ષથી વધારે આ પાર્ટીએ રાજ કર્યું હોય, આ દેશની અંદર જ્યાં સોય પણ ના બનતી હોય ત્યાં અમે મારુત જેવા યુદ્ધ વિમાનો બનાવ્યા હોય, 3-3 વોર જીત્યા હોય, પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હોય, અને એ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હોય એને બી ભારતીય જનતા પાર્ટીની વોટ્સઅપ યુનિવર્સિટી એમ કહેતી હોય કે આ તો દેશના, આ તો તમે દેશનું વિભાજન કરવા દીધું, આઝાદી મળીએ દેશનું વિભાજન કરવા દીધું, ને તમે તો એ વખતે પાકિસ્તાન સામે જીત્યા તો એમના લશ્કરના આટલા સૈનિકો પકડેલા એને છોડી કેમ દીધા? એટલે જસ આપવાની જગ્યાએ તમને ખોટા ઠેરવવાની. હું અત્યાર સુધી લખમાં વચ્ચે નથી બોલ્યો, પણ મારે એટલા માટે મારી પદ્ધતિ પણ નથી, પણ હું એટલું જ મારે ખાલી પૂછવું છે કે એવી પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ કે જનસંઘનું નેતૃત્વ, રાષ્ટ્રનીતિની કે રાષ્ટ્રની વાત આવે ને, એ વખતે પંચાલજી હંમેશા સાથે રહી છે, અને તમારા રાહુલ ગાંધી આજે અમેરિકા જઈને રાષ્ટ્રના નેતાઓ વિશે ખરાબ બોલે, રાષ્ટ્રના નેતાઓ વિશે ખરાબ નથી બોલતા. જયેશભાઈ સાંભળી લઈએ, પરાગભાઈ ને જી તમને સમય આપીશું ત્યારે જી કે ખોટી વાત કરે છે, ખોટી વાત નથી કરતો, ખોટી વાત નથી કરતો, અને ખોટી વાત ના કરતો. તો પછી તમારા પ્રધાનમંત્રી સંસદમાંથી રાહુલ ગાંધી જોડે એવું બોલતા? જયેશભાઈ પહેલા સાંભળી લઈએ, બુદ્ધિ નહીં મળતી હોય સર્જિકલ સ્ટ્રાઇક સાથે પાકિસ્તાનની સામે લડત હતી જ્યારે, અને એ સમયે અમારા વાજપેયીજી કા અડવાણીજી તમારી સાથે હતા. તમારા જ રાજ્યપાલે કીધું છે રાષ્ટ્રદ્રોહી તત્વો, તમારા રાજ્યપાલે બંને મિત્રોને વિનંતી કે તમે આજમાં આવી જાઓ, આપણે ભૂતકાળ છોડીને આજની વાત કરો. ચૂંટણી આજે જાહેર થઈ છે, ભરતભાઈ ભરતભાઈ ચૂંટણી આજે જાહેર, સૌપ્રથમ જ્યારે એમને વાત ભરતભાઈ રોકવા માંગીશ તમને, ભરતભાઈ રાજ્યપાલ એમણે શું કીધું? ગોળીઓ દેનારા લોકો જનતા પાર્ટીએ પુલવામા કરાવડાયું, અને એમના સૈનિકોની લાશો પર તમે 2019 નું ઇલેક્શન જીત્યા. તમને સૈનિકો ઉપર ભરોસો છે? આજે ચૂંટણી જાહેર થઈ છે એના ઉપર તમને બંનેને વિનંતી છે, તમને બંનેને વિનંતી છે, અમારો ડિબેટ નો ટાઈમ બગડે છે, આપણે તંદુરસ્ત ચર્ચા કરો, અને આજે ચૂંટણી જાહેર થઈ એના ઉપર વાત કરો. પ્રભુભાઈ એ જૂની વાત એને શરૂ કરી એટલે મેં બોલવું પડે, તમારે કરવી પડે. જયેશભાઈ પરાગભાઈ બંને ગરીમાં જાળવીશું. કોઈ હત્યા કરવાની વાત કરી, નરેન્દ્રભાઈની વાત કરો, પરાગભાઈ યાર તમે વાહિયાત વાતો ના કરો ટીવી ડિબેટ પર. અવાજ મોટો કરવાથી નહીં મળે, તમારે આત્મા ખોખલો છે, તમારો આત્મા ખોખલો છે, તમે ધાક ધમકી દીધી આ બધો રૂપિયા. પરાગભાઈ આ રીતે ચર્ચા કરવાથી કોઈ જ પરિણામ નથી મળવાનો, બંનેને રોકવા માંગીશ, બંનેને રોકવા માંગીશ પરાગભાઈ અને જયેશભાઈ.
પરાગભાઈ જયેશભાઈ બંનેને રોકવા માંગીશ, સમાપન જ છે ભાઈ, એક વાક્યમાં જ પૂરું કરો. આ દેશની જનતાએ હવે વિચારવાનું છે કે આવનારો સમય છેલ્લી વખત જ વોટ આપવાનો છે ને પછી વોટ આપવા ભૂલી જવું છે કે આપણે વોટની પરંપરા કાયમ જાળવવાની છે. આપણે એવી સરકાર લાવી છે કે આ વખતે છેલ્લી વખત વોટ આપીએ અને પછી વોટ આપવા જવાનું જ નથી. બસ આવું પૂરું કરી દો. હવે મને એક જ વિરોધ થઈ ગયા, આ 10 વર્ષની સરકાર બહુ ટૂંકમાં લોકસભાના ફ્લોર ઉપર માનનીય વડાપ્રધાન એણે લાવેલ બિલના ટુકડા કરીને ધજિયા ઉડાડનાર રાહુલ ગાંધી લોકશાહીની રક્ષા કરશે, અને આ જનતા જનાર્દનને તમે ભણાવવા નીકળ્યા છો, આ લોકશાહીની તમારી રક્ષા છે. આ બધી વાત રેવા દો, લોકશાહીની વાત નીકળે ત્યારે લોકશાહીને કોંગ્રેસ શું છે 75ના ઇતિહાસથી. ઓકે જયેશભાઈ જવાબ આવી ગયો. હવે હવે આપણે સમાપન ઉપર જઈએ છીએ. બંને રાજકીય પક્ષના પ્રવક્તાઓ છે એ થોડા આજની જે ઇલેક્શન જાહેર થયું અને આવતીકાલે શું થવાનું છે એના પર ડિબેટ હતી, પરંતુ થોડા ભૂતકાળમાં સરી ગયા અને ડિબેટ આડે પાટે પણ જતી રહી. હવે આપણે આજની વાત કરીએ કે ભાઈ આજે જે ચૂંટણી પંચે ઇલેક્શન જાહેર કર્યું છે જેની લોકો રાહ જોઈ રહ્યા હતા અને બંને પક્ષો કેવા વચનો આપવાના છે અને કઈ રીતે વધુમાં વધુ બેઠકો મેળવવાના છે અને એમનો આગળનો જે નકશો, આગળનું પ્લાનિંગ, આગળની જે વિકાસની જે પથ છે એ શું છે આપણે જાણવા માગતા હતા. પરંતુ હવે બીજી વાત કરીએ કે આજે જે રાજીવ કુમારે જે ઇલેક્શનની જાહેરાત કરી એમાં કેટલીક બાબતો એમણે સારી કહી છે. એમણે મશીન, મની, મિસઇન્ટરપ્રિટેશન અને મસલ્સ પાવર વાયોલન્સ એને અટકાવવા માટે ચોક્કસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એના માટે એ લોકોએ કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે. જી, તો તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. ધન્યવાદ. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તમામ જે પક્ષો છે તે ચૂંટણી લડવા માટે તૈયારીમાં છે અને તેઓ અત્યારે મેદાને પણ ઉતરી ચૂક્યા છે અને ખૂબ જ ઝડપથી તેઓ આ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે કોંગ્રેસના જે મુદ્દાઓ છે તેના ઉપર ધ્યાન આપવામાં આવશે કે પછી ભાજપની જે ગેરંટી છે, મોદીની ગેરંટી છે તેના પર લોકો આકર્ષાશે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.